સુરતના કતારગામ ગજેરા સર્કલ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ગત જાન્યુઆરી માસમાં નારિયેળ લઈ જતો ટેમ્પો આંતરે રૂપિયા બાવીસ લાખના ગાંજા સાથે યુવાનને ઝડપી પૂછપરછ કરતા જેનું નામ બહાર આવ્યું હતું તે લંબન મુછી અને એસઓજીએ ઝડપી પાડ્યો હતો ગાંજાના કેસમાં બિચિત્ર ઉર્ફે બિચ્છીનું નામ ખુલતા વતન ભાગી ગયો હતો પણ કામધંધો ન હોય અને સુરત પરત ફર્યો હતો ક્રાઈમ બ્રાન્ચે ત્રેવીસ જાન્યુઆરીએ કતારગામ ગજેરા સર્કલ પાસે નારિયેલ લઈ જતા ટેમ્પો માંથી ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો ટેમ્પો ચાલક ચંદ્રશ્રી પ્રતાપસિંહ સિસોદિયાની ની ધરપકડ કરી જેની પાસે ગાંજો ભરાવતો હોય તે સાયણના સરોજકુમાર ઉર્ફે વિકી સુરેન્દ્રને ઝડપવા એક ટીમ ઓરિસ્સા મોકલાઈ હતી વિકી ની પૂછપરછમાં રેલવે ટ્રકે નજીક ચોરી ચૂપીથી ગાંજો વેચતા બિચિત્ર ઉર્ફે બીચી પ્રફુલ જેનાનું નામ ખુલ્યું હતું તે વતન ભાગી ગયાની શક્યતાના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી પણ તે મળ્યો ન હતો દરમિયાન એ સૂચીના કોન્સ્ટેબલ રાણજી મોહનભાઈને મળેલી બાતમીના આધારે ટીમે ગતરોજ તેને વરાછા મોદી મહલ્લાના નાકા પાસેથી ઝડપી પાડી તેનો કબજો ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો બિચિત્રને વતન ભાગી ગયા બાદ કોઈ તંકામધંતુ ન હોય અને સુરત પરત આવ્યાની કબૂલાત કરી હતી હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે